हेलो, जय माता जी, जय श्री कृष्ण। मृत्यु अंत से की यात्रा छे। सुखदेव जी और राजा परीक्षित नी आ कथा द्वारा जाणो परम सत्य। तो आना विषे आपजे आपने वार्ता कहीशू। तो चलो शुरू करिए। बाळक जन्मताने साथे रड़वा केम लागे छे? आ रहस्य समझी लेशो तो बेड़ू पार थई जशे। आ द्वापर युग अने कलियुगना संधिकाळना समयनी कथा छे। ज्यारे सुखदेवजी महाराज ने राजा परीक्षित ने श्रीमद भागवत पुराण संभळावता 6 दिवस वीती गया हता। अने राजा परीक्षित ने तक्षक नाग करड़वाथी मृत्यु पामवा माटे मात्र 1 दिवस बाकी हतो। राजा परीक्षितनो शोक अने मृत्युनी भय दूर थयो न हतो। पोताना मृत्युनी घड़ी नजीक आवती जोईने राजानुं मन अस्वस्थ थई रह्युं हतुं। राजा परीक्षितना मननी स्थिति जाण्या पछी सुखदेवजीए तेमने एक कथा कहेवानुं शरू कर्युं। राजन, घणा समय पहेलानी वात छे, एक राजा जंगलमां शिकार करवा गयो। आकस्मिक रीते ते रस्तो भूली गयो अने गाढ जंगलमां पहोंची गयो। रस्तो शोधता शोधता रात पड़ी अने जोरदार वरसाद पड़वा लाग्यो। सिंह, वाघ वगैरे जंगली प्राणीओ जंगलमां बोलवा लाग्या। राजा भयभीत थई गयो अने कोईक रीते ते भयानक जंगलमां रात वितावा माटे आश्रय शोधवा लाग्यो। रात्रिना समय अंधाराने कारणे तेने एक दीवो जोयो। त्यां पहोंच्या पछी तेने एक गंदा पारधीनी झूंपड़ी जोई। ते पारधी वधु चाली शकतो न हतो, तेथी तेने झूंपड़ीनी एक बाजुए मळमूत्र करवा माटे जग्या बनावी हती। तेने पोताना खोराक माटे झूंपड़ीनी छत पर प्राणीओनुं मांस लटकाव्युं हतुं। એ નાનકડી ઝૂંપડી અંધારાવાળી અને દુર્ગંધ મારતી હતી। પહેલાં તો રાજાએ ઝૂંપડી જોઈને અચકાયો, પણ તેની સામે બીજો કોઈ વિકલ્પ ન હતો। રાજાએ પારધીને તેની ઝૂંપડીમાં રાત રહેવા વિનંતી કરી। પારધીએ કહ્યું કે પ્રવાસીઓ, રસ્તો ભટકીને આશ્રય મેળવવાના લોભમાં અહીં આવે છે। હું તેમને રહેવા માટે ઝૂંપડી આપું છું, પરંતુ બીજા દિવસે તેઓ જવા તૈયાર નથી થતા। તેમને આ ઝૂંપડીની ગંધ એટલી ગમી જાય છે કે તેઓ તેને છોડવા માગતા નથી। તેઓ અહીં જ રહેવાનો પ્રયાસ કરે છે અને પોતાનો અધિકાર જમાવે છે। હું ઘણી વખત આ મુશ્કેલીમાં ફસાઈ ગયો છું, તેથી હવે હું કોઈને અહીં રહેવા દેતો નથી। હું તમને પણ અહીં રહેવા નહીં દઉં। લાચાર બનીને રાજાએ ઝૂંપડીમાં રહેવાની પ્રાર્થના કરે છે। તે મનમાંને મનમાં કહે છે, આ ઝૂંપડીમાં થોડી ક્ષણો વિતાવવી પણ અશક્ય લાગે છે, તો તેની સાથે મને આ શક્તિ શા માટે થશે? હું તો સવારે મારા રાજભવનમાં જતો રહીશ। રાજાએ પારધીને વચન આપ્યું કે સવાર પડતા જ તે આ ઝૂંપડી છોડી દેશે। રાજાનું કાર્ય વિશાળ હતું, તે રસ્તો ભટકી જવાને કારણે આકસ્મિક રીતે ત્યાં આવી પહોંચ્યો હતો। તેણે ફક્ત એક જ રાત પસાર કરવાની હતી। પારધીએ રાજાને રહેવાની મંજૂરી આપી, પરંતુ સવારે કોઈ પણ વાદ વિવાદ કર્યા વિના ઝૂંપડી છોડવાની શરતનું પુનરાવર્તન કર્યું। રાજાએ માથું હલાવીને મંજૂરી આપી। રાજા આખી રાત એક ખૂણામાં સૂતો રહ્યો।
ઊંઘમાં ઝૂંપડીની ગંધ તેના મગજમાં એવી રીતે વસી ગઈ કે જ્યારે તે સવારે ઉઠ્યો તો તેને આ બધું ગમવા લાગ્યું. પોતાના જીવનનો ખરો હેતુ ભૂલીને તે ત્યાં રહેવાનું વિચારવા લાગ્યો. તેણે એ જ ઝૂંપડીમાં રહેવા માટે પારધીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. આ વાત પર પારધી ગુસ્સે થઈ ગયો અને રાજાએ ખરું ખોટું કહેવા લાગ્યો. રાજાને તે સ્થાન છોડવું ખૂબ મુશ્કેલ લાગ્યું અને ઝૂંપડીને લઈને બંને વચ્ચે વિવાદ થયો. અહીં કથાને વિરામ આપીને સુખદેવજીએ રાજા પરીક્ષિતને પૂછ્યું, પરીક્ષિત, મને કહો, શું તે રાજા માટે તે ઝૂંપડીમાં કાયમ રહેવાની દલીલ કરવી યોગ્ય હતી? રાજા પરીક્ષિત થોડી ક્ષણ માટે ભૂલી ગયા કે કાલે તે મૃત્યુ પામશે અને તે પેલા રાજાની મૂર્ખતા પર હસીને બોલ્યા, ભગવાન, તે રાજા કોણ હતો? તેનું નામ તો જણાવો. તે મહામૂર્ખ જણાય છે. તે પોતાની પ્રતિજ્ઞા તોડીને અને પોતાના વાસ્તવિક હેતુને ભૂલીને નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય સુધી આવી ગંદી ઝૂંપડીમાં રહેવા માગે છે. મને તેની મૂર્ખતા પર આશ્ચર્ય થાય છે. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજા પરીક્ષિત, એ મહામૂર્ખ તમે પોતે જ છો. રાજા એક ક્ષણ માટે સુખદેવજીને જોવા લાગ્યા. સુખદેવજીએ કહ્યું, હે રાજન, જે સમયગાળા માટે તમારા આત્માને આ મળમૂત્રવાળા શરીરમાં રહેવાની જરૂર હતી તે સમયગાળો આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે. હવે તમારે એ લોકમાં જવાનું છે જ્યાંથી તમે આવ્યા છો. તેમ છતાં તમે મૃત્યુથી ચિંતિત અને ભયભીત છો? શું તે તમારી મૂર્ખતા નથી? રાજા પરીક્ષિતને જ્ઞાનનો બોધ થયો અને તેઓ બંધનમાંથી મુક્તિ માટે સહર્ષ તૈયાર થઈ ગયા. હકીકતમાં આ દરેક માનવીના જીવનનું સત્ય છે. જ્યારે કોઈ જીવ પોતાની માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે માતાના ગર્ભમાં ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને અહીંથી આ ગર્ભ મુક્ત કરો, હું તમારા ભજન ગાઈશ. અને જ્યારે તે જન્મ પછી આ દુનિયામાં આવે છે ત્યારે તે રાજાની જેમ આશ્ચર્ય પામીને વિચારવા લાગે છે કે હું અહીં ક્યાં આવ્યો. એટલે જ તે જન્મતાની સાથે જ રડવા લાગે છે. પછી તે ગંધથી ભરેલી ઝૂંપડીની જેમ તેને અહીંની માયાની ગંધ એટલી ગમી જાય છે કે તે પોતાનો વાસ્તવિક હેતુ ભૂલી જાય છે અને અહીંથી જવા માગતો નથી. જ્યારે મૃત્યુના રૂપમાં રહેલો પારધી તેને વારંવાર યાદ કરાવે છે કે આ તારી જગ્યા નથી, તું તારો રસ્તો ભટકી ગયો હતો, તેથી અહીં એક રાત રોકાવા આવ્યો હતો. રાજા પરીક્ષિતની કથા છે અને અમારી તેમજ તમારી પણ કથા છે. આ સંસારરૂપી મોહ માયામાં ફસાઈને આપણે ભૂલી ગયા છીએ કે આપણે એક રાજા છીએ જેને આત્મસુખના સામ્રાજ્યને ફરીથી ગુમાવીને પોતાના મહેલમાં પાછા ફરવાનું છે. મૃત્યુ એ યાત્રા છે, અંત નથી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.